મિત્રો, તમારે હોલસેલ હોય કે પછી રિટેલ દુકાન હોય, તમારે ગ્રાહકો સાથેની જો રોજ ઉઠક બેઠક હોય, લેવડ દેવડ હોય, તો આ વિડીયો છેક સુધી જોઈ લેજો. 100% તમને આ 3 સિક્રેટ ટિપ્સ ઉપયોગી પણ થશે અને એકદમ તમારા ધંધામાં કોઈ દિવસ મંદી પણ નહીં આવે. અને અત્યારે જે ધંધો થાય છે મિત્રો, એના કરતાં ડબલ ન થાય તો મને કહેજો. ચાલો મિત્રો, એ 3 સિક્રેટ ટિપ્સ જાણી લઈએ કે તમે બીજા કરતાં સસ્તો અને સારો માલ વેચવા છતાં પણ તમારા ગ્રાહકો તમારી પાસે આવતા નથી અને બીજાની દુકાનમાં ચાલ્યા જાય છે, જેમ તમે થંબનેલમાં જોયું એમ. ભલે તમારી અને એની ક્વોલિટીમાં કોઈ ફેર હોતો નથી, તમારી કરતાં એ મોંઘું વેચે છે, છતાં પણ કઈ રીતે બાજી મારી જાય છે. તો ચાલો મિત્રો, આજથી જ આ વિડીયો જોયા પછી આ 3 સિક્રેટ ટિપ્સ તમારા ધંધામાં જરૂર ને જરૂર એપ્લાય કરજો. નંબર 1 ઉપર છે મિત્રો, સૌથી પહેલું મહત્ત્વનું એ આવે. આમ તો ત્રણે ત્રણ મહત્ત્વની જ છે, પણ સૌથી પહેલું તમને કહું મિત્રો, તો તમારી દુકાન કોઈ દિવસ ખાલી ન રાખવી અને કોઈ કસ્ટમરને ના ન પાડવી. એનો મતલબ એવો કે ખાલી દુકાન હોય મિત્રો, એ કહેવાય કે દુકાનદારને ખાય છે, અને ભરેલી દુકાન એ ગ્રાહકને ખાય, એવી એક જૂની કહેવત છે. તમારે ભલે તમે સસ્તો સામાન લાવો, જેમ કે તમારે કરિયાણાની દુકાન હોય તો એની અંદર તમે ચિપ્સના અને વેફર્સના અને કુરકુરેના એવા બધા પેકેટ્સ લાવીને તમારી દુકાનને આખી એકદમ ભરેલી રાખો. લોકો જેમ બને એમ ભરેલી દુકાન જોશે, એટલે 100% એ અંદર આવવા કરશે અને એને એમ પણ થશે કે ના ના, આની પાસે ઘણો બધો માલ સામાન છે. બરાબર, ટૂંકમાં આ એક સ્ટ્રેટેજી છે. અને કોઈ દિવસ કસ્ટમરને ના કોઈ પણ ચીજની ન પાડો. ભલે તમારી પાસે ન હોય તો એમ કહો કે સાંજે મગાવી દઉં અથવા સવારમાં ખાલી થઈ ગઈ. બરાબર, તો એને એમ થશે કે ના ના, આની પાસે ચીજ વસ્તુ આ રાખે તો છે દુકાનદાર, પણ હમણાં એની પાસે ખાલી છે. તો એ બીજી વાર તમારી પાસે આવશે અને તમે જો એને ના પાડી દેશો કે હું નથી લાવતો, તો આજ પછી એ કોઈ દિવસ એ વસ્તુ લેવા માટે તમારી પાસે નહીં આવે. ટૂંકમાં એક કસ્ટમર એ તમારો ગયો. બરાબર, આ થઈ પહેલી ટ્રિપ્સ અને સિક્રેટ ટ્રિક્સ. નંબર 2, તમારું વર્તન. મિત્રો, કોઈ પણ નાનો હોય, મોટો હોય, અમીર હોય કે પછી ગરીબ હોય, કોઈ પણ કસ્ટમર તમારા દાદરે ચડે, તમારી નાની દુકાન હોય કે મોટી દુકાન, હંમેશા એને માન સન્માન આપો મિત્રો. અને કોઈ દિવસ હું કારે કે તું કારે એને ન બોલાવો. ભલે બહાર તમારે ગમે એવો વ્યવહાર હોય, પણ દુકાનમાં હંમેશા એને સાહેબ અથવા શેઠ કહીને બોલાવો, જેનાથી એનું માન સન્માન વધશે અને 100% એ તમારું જે એનું માન સન્માન, તમારો એનો પ્રત્યેનો જે ભાવ છે ને મિત્રો, એને ખેંચીને લાવશે તમારી દુકાનમાં. અને કાંઈ નહીં લેવું હોય તો પણ એ ખરીદી કરીને જશે. એટલે કોઈ દિવસ કસ્ટમર સાથે ગેરવ્યવહાર કરવો નહીં, હંમેશા તમે એને સાહેબ અથવા શેઠ કહીને બોલાવો. કોઈ દિવસ એને જે કહેવાય કે જાકારો આપવો નહીં. અને દુકાનમાં આવે એટલે 2 વખત આવો આવો સાહેબ, અને જાય ત્યારે આવજો, ફરી મુલાકાત લેજો, સમય હોય તો આટલું કહી દેવું, એ તમારો કસ્ટમર બીજે ક્યાંય કોઈ દિવસ નહીં જાય. બરાબર, આ થઈ બીજા નંબરની સિક્રેટ ટિપ્સ. અને ત્રીજા નંબરની ટિપ્સ તો એવી છે મિત્રો, કે તમને જે કહેવાય કે તમારો ધંધો થોડો ઘણો ઓછો હશે તો પણ એને વધારી દેશે, નફો પણ વધશે, અને તમે ગમે એવા ભાવમાં વેચશો તો પણ એ ચલાવી લેશે. ટૂંકમાં એને કોઈ પણ વાંધો નહીં હોય, બીજા કરતાં 5 વધારે લઈ લેશો તો પણ. મિત્રો, ધારો કે તમારે કોઈ પણ ચીજ વસ્તુની દુકાન હોય, બરાબર, કિરિયાણાની હોય કે પછી કોઈ ઘંટી હોય લોટ દળવાની કે પછી બીજો હાર્ડવેર માલ સામાનની દુકાન હોય, તમારે તમારો મિત્રો કહેવાય કે સ્વભાવ એકદમ સારો રાખવાનો છે. કઈ રીતે તમને જણાવવું? ઉદાહરણ તરીકે કોઈ કસ્ટમરે 205 રૂપિયાનો માલ લીધો, તો તમે ઉપલા 5 રૂપિયા હંમેશા જાતા કરો. બરાબર, કારણ કે એ 5 રૂપિયા જે તમે જવા દો છો, એ 5 રૂપિયા હંમેશા 500 અથવા 550 રૂપિયા બનીને તમારી પાસે પાછા આવવાના છે. બરાબર, ટૂંકમાં આમ નહીં ને આમ એને કાન પકડાવો. કોઈ પણ ગ્રાહક હોય મિત્રો, એ 5 રૂપિયા તમારી પાસે તમે ઓછા લીધા છે, તો એના મનમાં હંમેશા રહેશે કે આ ભાઈએ મારી પાસેથી 5 ઓછા લીધા હતા. બરાબર, અને બીજા નંબરની વસ્તુ એવી છે કે ક્યારેક એ વસ્તુ મોટી મિત્રો ખરીદી કરતો હોય
ધારો કે રોજ એને 1000-2000 અઠવાડિયાનો માલ સામાન નાખતો હોય, અથવા જે કરિયાણાનો માલ સામાન હોય, હાર્ડવેરનો માલ સામાન એ નાખતો હોય, બરાબર 1000-2000-5000નો, અને ક્યારેક 5-10 કે 50 રૂપિયાવાળી વસ્તુ એને ફ્રીમાં દેવી પડે, તો એમાં મૂંઝાતા નહીં. ધારો કે એણે આજ તમારી પાસેથી 5000નો માલ લીધો, બરાબર, અને બીજા ત્રીજા દિવસે એ પેન અથવા તો નાનો એવો સાબુ તમારી પાસે લેવા માટે આવ્યા, અને તમે એ ચીજ વસ્તુના પૈસા નથી લેતા, તો એ કસ્ટમર ઉપર ખૂબ જ મોટો અસર પડે છે. મિત્રો, એમાં તમારે કોઈ ઝાઝી ખોટ નહીં આવી જાય. તમે આવતી વખતે જ્યારે 2-5 હજારનો માલ લેશે, ત્યારે એમાં તમે સમજી લેશો, એમાં તમે સારી રીતે એમાં નફો કમાઈ લેશો, પણ આ ગ્રાહક તમારું કાયમ માટે તમારું થઈ ગયું, એ કોઈ દિવસ બીજે જવા માટે રાજી પણ થશે નહીં, બરાબર. તો મિત્રો, આશા રાખું છું કે આ 3 સિક્રેટ ટિપ્સ તમે અનુસરશો તો 100% તમારો ગ્રાહક બીજે ક્યાંય જશે નહીં, અને તમે કદાચ મોંઘું પણ વેચતા હશો તો તમારો વર્તન અને સ્વભાવને કારણે તમારી દુકાન હંમેશા ચાલ્યા કરશે, એ હોલસેલ હોય કે રિટેલ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, અને આવી બિઝનેસ ટિપ્સ, ઓનલાઈન અર્નિંગ, ઘર બેઠા કામ એવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ સાહેબ.